વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હવે આજે આપણે શીખીશું ધોરણ પાંચમાં પ્રકરણ વીસ જંગલો કોના તો કે જંગલો આપણી કુદરતી સંપત્તિ છે જંગલમાં રહેતા લોકોને વનવાસી કહેવાય છે તેઓ જંગલ સાથે જ જોડાયેલા હોય છે તેઓ કહે છે અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકશું નહીં ફક્ત હજારો વૃક્ષો ઉગાડવાથી જંગલો બની જતા નથી જંગલમાં વૃક્ષો અને પ્રાણીઓ હોય હોય છે છે માનવી પણ પણ માનવીઓ રહેતા તેઓ એકબીજા પર ખોરાક સુરક્ષા અને માટે નિર્ભર હોય છે તો આપણે પાઠમાં આવું જ શીખવાનું છે તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પેજ નંબર એકસો ને બ્યાસી પર જંગલની દીકરી ચિત્રને જુઓ તમે શું વિચારો છો અહીંયા ચિત્ર આપ્યું છે એને જોવાનું છે આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો બાળકો જંગલમાં જાય છે ત્યાં તેઓ કૂદે દોડે વૃક્ષો પર ચડે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે તેઓ જંગલી ફળોની મજા માણે છે જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા સૂર્યમણી હંમેશા કહેતી વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે તે કહે છે અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે જો જંગલ ન હોય તો અમે પણ રહી શકશું નહીં સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે સૂર્યમણી એ ગર્લ છે સ્ટારગલ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે હવે આપણે પેજ નંબર એકસો પર જોઈએ ઉગાડવું સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતો તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી જ્યારથી ત્યાં શંભુનાક નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુદ્ધિયામાય સિવાય સૂર્યમણીના ગામમાં બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા તે કહેતા આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી જંગલો આપણી સહિયારી બેંક છે અમારી કે તમારી નથી આપણે તેમાંથી જેટલું આપણે આપણને જોઈએ છે

બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો અહીં તેમણે શાળાની ફી ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન નહોતા સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણાવવાનું હતું સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું પરંતુ મણિયા કાકા દઢ હતા તેમ તેમણે તેને સમજાવ્યું જો તું ભણીશ નહીં તો શું કરીશ ભૂખી રહીશ સૂર્યમણીએ દલીલ કરી મારે ભૂખ્યા કેમ રહેવું પડે જંગલ છે મને મદદ કરવા માટે કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ આપણને જંગલમાંથી હાકી કાઢવામાં આવશે અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે બંધો બંધાઈ રહ્યા છે મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્ત્વનું છે કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરીશ નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો આના પછી તમને કેટલાક પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે તમારી જાતે પાઠમાંથી શોધી અને લખવાના છે હવે આપણે પેજ નંબર એકસો પંચ્યાસી પર જોઈએ સૂર્યમણીની સફર બિશનપુરથી શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ શાળા ગાંઢ જંગલોની નજીક હતી સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે બી એ પાસ કર્યું બી કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાય આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું તેના પિતાને તે ન ગમ્યું પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું એટલું જ નહીં તેણે ગામના લોકોના હક માટે લડત ચાલુ કરી તેના બાળપણના મિત્રો બીજોએ આ કામમાં તેની મદદ કરી સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિરચી જે દિવસ રાત તેની સાથે રહેતો સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપલે કરતી મિર્ચી સાંભળે અને કહે કી કી સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું તે તેના લોકોને વનવાસીઓ માટે ગૌરવ અનુભાય તેવું ઈચ્છતી હતી હવે આપણે જોઈએ પેજ નંબર એકસો છ્યાસી પર સૂર્યમણીનું તોરંગ જ્યારે સૂર્યમણીએ વાસવી દીધી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે એકવીસ વર્ષની હતી તેણે તેને તોરંગ કહ્યું કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવાર ઉપર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવવા જોઈએ બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડવા જોઈએ આ બધું તોરણ કેન્દ્રમાં થતું હતું કુદુક જાતિ અને બીજી આદિવા આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો વાસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા જ્યારે પણ કોઈને અન્યાય અથવા તો જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા સૂર્યમણી તેમના હકો માટે લડતી સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે આજે તેમના કામના ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપણે કરવા આમંત્રણ આપવામાં આવે છે તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે હવે આપણે પેજ નંબર એકસો સત્યાશી પર જોઈએ વાંચો અને કહો ઓડિશાની ધોરણ દસની છોકરી શિખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો આ પત્રનો ભાગ વાંચો અહીંયા તમને પત્ર આપેલો છે અને નીચે પ્રશ્ન આપેલા છે તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે કેવા પ્રકારનો બીજો પ્રશ્ન છે ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો આ પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે હવે આપણે જોઈએ પેજ નંબર એકસો અઠ્યાસી ઉપર એક નકશો આપેલો છે હવે નકશાના આધારે તમને કેટલાક પ્રશ્નો આપેલા છે તો આપણે જોઈએ નકશામાં જુઓ અને લખો નકશામાં શું બતાવવામાં આવ્યું છે તો કે આ નકશો ભારતનો નકશો છે તેમાં ભારતમાં આવેલ ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલોના વિસ્તારો બતાવવામાં આવ્યા છે પછી જોઈએ આપણે પેજ નંબર એકસો નેવ્યાસી પર તમે શીખ્યાનો પત્ર વાંચ્યો નકશામાં ઓડિશા શોધો તો નકશામાં ઓડિશા ક્યાં આવેલું છે એ તમારે શોધવાનું છે પછી ઓડિશાની નજીક દરિયો છે તમે કેવી રીતે તો કે હા નકશામાં ઓડિશાની નજીક દરિયો છે તે ઓડિશાના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલો છે નકશામાં જુઓ પછી આપણે જોઈએ ક્યાં ક્યાં રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે તો કે પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત વગેરે રાજ્યોની એક બાજુએ આવેલો છે હવે મહારાષ્ટ્રમણી રાજ્ય ઝારખંડ ક્યાં છે તો કે ઝારખંડ છે એ ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે તે બિહારની દક્ષિણે ઓડિશાની ઉત્તરે તથા છત્તીસગઢની પૂર્વમાં આવેલું છે પછી નકશામાં જંગલો ક્યાં છે તમે આ કેવી રીતે શોધશો તો કે ભારતના લગભગ બધા જ રાજ્યોમાં જંગલો છે કેટલાક રાજ્યોમાં આછા જંગલો તો કેટલાક રાજ્યોમાં ગાઢા જંગલો છે ભારતના નકશામાં જંગલોને લીલા રંગથી દર્શાવવામાં આવે છે અહીં આપેલા ભારતના નકશામાં આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો દર્શાવવામાં આવ્યા છે હવે એના પછી જોઈએ કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યોમાં આછા જંગલો છે તે તમે કેવી રીતે શોધશો તો કે નકશામાં ગાઢ જંગલોને ગાઢા લીલા રંગથી દર્શાવવામાં આવે છે અને આછા જંગલોને આછા લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે હવે એના પછી જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાંઠ જંગલો હશે તે રાજ્યોના નામ લખો તો કે જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની ઉત્તર તથા પૂર્વ દિશામાં ગાંઠ જંગલો હશે જેમ કે અરુણાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે ઝારખંડ અને છત્તીસગઢમાં ખૂબ ગાંઠ જંગલો જોવા મળે છે હવે આપણે જોઈએ મિઝોરમમાં ખેતી માટે લોટરી તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યો હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે ટન 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 જેવો ઘંટ વાગ્યો લોમટે આ ડીંગી ડીંગી માએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમાં સર પણ ઉતાવળમાં હતા આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે જમીન આખા ગામની હતી કોઈ એક વ્યક્તિની ન હતી તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે સાઈમા સરના પરિવારને પહેલી તક મળે છે તેમણે કહ્યું હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી રીતે થઈ નહીં મારી બહેન ઝીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની ગયું સાયમા સરે ત્રણ ટીન જમીનનું પૂછ્યું નાની માથિનીએ પૂછ્યું ત્રણ ટીન જમીન એટલે શું ચામુઈએ સમજાવ્યું જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન જમીન કહેવાય ગામના પરિવાર પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી હવે શોધી કાઢો મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે તો કે મિઝોરમની આજુબાજુ ત્રિપુલા ત્રિપુરા મેઘાલય અને મણિપુર રાજ્યો છે હવે જામુઈએ કહ્યું તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે જમીન માપવાના બીજા કયા ઉપાયો છે તો કે જમીન માપવાના ટીન સિવાયના એકમો ચોરસ મીટર અર હેક્ટર એકર વીઘો અને ગૂંઠો છે હવે શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા તમારા મતે એક કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે કેમ તો કે મારા મતે જંગલના વનવાસીઓએ વાંસનો કપ બનાવ્યો હશે અને જતા હતા લોકોને પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે ઝરણા પાસે મૂક્યો હશે હવે જંગલો બચાવવા શું કરી શકાય તો કે જંગલો બચાવવા માટે જંગલોનું જતન કરવું જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો ગ્રામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ જંગલ વિષયક સંશોધનો કરનારી સંસ્થાઓના કાર્યનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ હવે હવે આપણે જોઈએ ઝૂમ કૃષિ ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું વાંસ અને અનિચ્છનીય છોડ તે જમ જમીનમાંથી કાઢવામાં નથી આવતા તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે ખેડવામાં નહીં તેના પર બીજ નાખવામાં આવે છે એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ ચોખા શાકભાજી ઉગાડી શકાય અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓને ખાવાનું આપવું પડે છે આપણે પર જોઈએ અહીંનો મુખ્ય પાક ચોખા છે તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી લોકોએ પાક તેમની પેટ પર ઉપાડી લઈ જવો પડે છે તેમાં ઘણા અઠવાડિયા લાગે છે જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે લોકો ભેગા મળીને રાંધીને જમે છે ગાય છે અને નૃત્ય કરે છે તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે આ નૃત્યમાં લોકો જાડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે જેવું નગારું માગે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે હવે ચહેરા નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો તમારા વર્ગમાં નૃત્ય કરો પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં હવે મિઝોરમના ત્રણ ચતુર્થાંશ લોકો જંગલો સાથે જોડાયેલા છે અહીં જીવન મુશ્કેલી ભર્યું છે પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો તેમના તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે તમે પણ આવી સિસોટી બનાવી હશે ખરું ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવશે તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ